નમસ્કાર ખેડૂત મિત્રો, હું આકાશ સોલંકી સંદેશિયા કંપની વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છીએ અમરેલી જિલ્લાની અંદર, અમરેલી જિલ્લાનું નીલવાડા ગામ. તો નીલવાડા ગામના ખેડૂત એટલે કાળુભાઈ. તો આપણે કાળુભાઈની મુલાકાત સી બાબતે લીધી એ જાણશું, અને એમને શું રિઝલ્ટ મળેલ છે એ પણ જાણશું. તો નમસ્કાર કાળુભાઈ. કાળુભાઈ કોકિયા, ગામ નીલવાડા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. તો આપણે કાળુભાઈ સાથે જ વાત કરી અને જાણીએ કે શું તેમને દવાનો છંટકાવ કર્યો છે અને શેનું રિઝલ્ટ મળેલ છે. તો કાળુભાઈ, હાલ તમે આપણી કઈ દવાનો છંટકાવ કર્યો છે? સંદેશિયા કંપનીનો સુપરકોપ દવાનો છંટકાવ કર્યો છે. તો સુપરકોપ દવાનો છંટકાવ તમે શા માટે કર્યો અને તમને શું રિઝલ્ટ મળ્યું છે? વાયરસ લાગી ગયો હતો અને બરોબર ડોકું નીકળતું નતું. પછી કલર હાવ પીળો થઈ ગયો, એકદમ પીળો પડી ગયો. અને હાલ અત્યારે એ કલર માં પણ આવી ગયો અને નવા ડોકા પણ નીકળવા માંડ્યા છે. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે ડોકા નવા, આ બધા ડોકા નવા નીકળેલા છે. અને વાયરસ જે છે કાળુભાઈ, એ આ કાર્યાલયનો આજે તમારો પ્લોટ છે, આ પ્લોટ ની અંદર વાયરસ સાવ બ્રેક થઈ ગયો છે, 50% થયો છે. શું કેવું છે તમારું? એ તો આમ સાવ બ્રેક જ થઈ ગયો છે. જે જૂનું હતું એ કોક માં ધાર્યા છે. લગભગ 9 ડોકું નીકળી ગયું છે અને આગળ વાયરસ વધતો નથી એવું તમારું કેવું છે? ઓકે, સરસ કાળુભાઈ. તો આ સુપરકોપ દવાનો તમે જે છંટકાવ કર્યો છે એ બીજા ખેડૂત મિત્રોને વાયરસ માટે છાંટવું હિતાવહ છે કે નથી? વાયરસ માટે સુપરકોપ છાંટવું હિતાવહ છે. તો ખેડૂત મિત્રો, તમે પણ જરૂર અને જરૂરથી કોઈ પણ પ્રકારના વાયરસ માટે સંદેશિયા કંપનીનું સુપરકોપ દવાનો છંટકાવ કરો. એક પંપની અંદર 25 ml નો ડોઝ છે. આભાર.